નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. રાજુલા, શહેરમાં ગોલ્ડન પ્લાઝા નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. રાજુલા શહેરમાં શહેરની મધ્યમાં આવેલ HDFC બેંકની આગળના ભાગમાં ગોલ્ડન પ્લાઝા નજીક સાવરકુંડલા જવાના રસ્તા ઉપર એક ફોરવ્હીલ ચાલક પાર્કિંગ કરીને જતો રહેલો હોવાથી ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. અંદાજિત 30 મિનિટ સુધી ત્યાંનો રસ્તો અવરજવર બંધ રહેવા પામેલી. ઘટનાની જાણ રાજુલા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા રાજુલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. જોકે વાહન ચાલક ત્યાં ન હોવાથી આ રસ્તો ખુલ્લો કરવા માટે પોલીસને થોડી અડચણ જણાઈ, પરંતુ આજુબાજુના લોકો એકત્રિત થઈ અને આ પાર્કિંગ કરેલી ફોરવ્હીલને ધક્કો મારી અને દૂર સુધી લઈ જઈ અને રાજુલા પોલીસે આ રસ્તો ક્લિયર કરાવેલ. ત્યારબાદ આ વાહન ચાલકના વાહનને ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારવામાં આવેલો. થોડા સમય બાદ ગાડીના માલિક આવતા રાજુલા પોલીસે નીતિ નિયમ મુજબ ટ્રાફિકની અડચણરૂપ હોય તે કાયદા મુજબ તેમને દંડનીય કાર્યવાહી કરવામાં આવી. ત્યારે રાજુલા પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે આપનું વાહન રસ્તા ઉપર ક્યાંય પાર્ક ન કરો, જેથી કરીને પોલીસને દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડે. આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અપડેટ માટે આપ જોતા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.